તમે લોકો ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ અમને આપો છો, ખાસ કરીને તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, લાઈક. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ગોંડલ, જ્યાં મહાસિદ્ધ મહાત્મા શ્રી લોલંગરી બાપુના સાનિધ્યમાં, અને આ જગ્યા ઉપર વિશ્વવંદની પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. અને ખૂબ જ સરસ મજાની જે અહીંયા એ વ્યવસ્થા કરવામાં આવી છે, તેની સંપૂર્ણ અપડેટ હું તમને વિગતવાર બતાવવા જઈ રહ્યો છું. અને મેં તો પહેલી વખત જોયું છે કે આખો ડોમ જે એસી તરીકે બનાવવામાં આવેલો છે, આખો ડોમ એસીમાં છે. તો આપણે તે જોવાના છીએ. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો કમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલશો નહીં. સર્વપ્રથમ આપણને અહીંયા રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આપણને લહેરાતો દેખાશે, એનથી પણ મોટો સામેની તરફ તમે જોઈ રહ્યા છો કે એ જગ્યા ઉપર રસોડા વિભાગ તેમજ ભોજન પ્રસાદ માટે ડોમ બનાવવામાં આવેલા છે. તે આપણ જાશું અને અત્યારે કઈ રીતના જે અહીંયા રહેવા માટેની કે જમવા માટેની કઈ રીતના સુવિધા છે તે હું તમને વિગત આપું છું. આ જગ્યાનું એડ્રેસ દાસી જીવન પાલટી પ્લોટ જેતપુર હાઈવે રોડ ઉપર જે આ સ્થળ આવેલું છે. અને અહીંયા કાર્યાલય માટે તમે જોઈ જ રહ્યા છો, જે ગોંડલ બાજુથી આવશો તો આ રીતના જે ગેટ હોય છે, ગેટ ઉપર આ રીતના તમને ઘણી બધી જે કહેવાય ને સ્ટોલો ગોઠવેલા છે. તો ચાલો હવે આપણે જોઈએ. અને ઘણા બધા ભાવિ ભક્તો જુઓ અત્યારે આવી ગયા છે. અહીંયા તમે કાર્યાલયમાં આવો તો અહીંયા તમને એક આધાર કાર્ડની ઝેરોક્ષ આપવામાં આવે છે. ત્યાર પછી તમને કોઈ પણ જગ્યાએ ઉતારો આપે તે જગ્યા લઈ જવા લાવવા માટે એક પ્રાઇવેટ કે સરકારી સ્કૂલની બસ રાખવામાં આવેલી છે. તો ખૂબ સારી એવી માટે રહેવા માટેની પણ વ્યવસ્થા આપે છે. હવે મેં તમને અહીંયા રહેવા માટેની તેમજ આ જગ્યા ઉપર પહોંચવા માટેની સંપૂર્ણ વિગત આપી દીધી છે. હવે હું તમને કથાડોમ જ્યાં વ્યાસપીઠ નો સ્ટેજ બનાવવામાં આવેલું છે તે જગ્યા ઉપર હું તમને દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું. અને આખો ડોમ તમે જોઈ જ રહ્યા છો કે એસીથી બનાવેલો છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કઈ રીતના વ્યવસ્થા છે. આ રીતના અંદર પ્રવેશ કરશો તો બધી બાજુથી ચારે બાજુથી આખે આખો પેક ડોમ છે બનાવેલો. અને આ રીતના તમે જુઓ સ્ટેપ બાય સ્ટેપ લાઇનસર એસી ગોઠવવામાં આવેલા છે. હવે આપણે આગળ જઈએ તો હજી તેની તૈયારીઓ ચાલી રહી છે. મેં આગવી તમને તૈયારીઓ બતાવી રહ્યો છું. હવે ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ આખે આખો ડોમ એસીનો બનાવેલો છે. અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે, ફોક્સો સાઉન્ડ તેમજ સામેની તરફ તમે જોઈ રહ્યા છો. હવે લાઇનમાં ખૂબ જ મોટા વિશાળ પંખા ગોઠવવામાં આવેલા છે. વ્યાસપીઠના દર્શન કરવા જતાં પહેલાં જ તમને એક અગત્યની વાત બતાવું કે તમે લોકો ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ અમને આપો છો ને વિડીયોને લાઈક નથી કરતા. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં તમને જે કાંઈ શ્રીરામ કે તમને તમારી રીતના જે કાંઈ પણ કમેન્ટ હોય તે અમને બતાવી શકો છો. તો ખાસ કરીને તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, લાઈક. અહીંયા ભાવિ ભક્તો શ્રોતાગણ માટે ખૂબ સારી એવી સાઉન્ડની તેમજ એલઈડીની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે શાંતિથી રામકથાનું રસપાન કરી શકો છો. કથાની અગત્યની અપડેટ હું તમને આપી દઉં. 18/5/2024થી લઈને 26/5/2024 સુધી ભવ્ય જે રામકથાનું રસપાન થવાનું છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ જ રહેશો નીચે કઈ રીતના ગાડલા તેમજ પાથરેલા છે. અને અહીંયા પહેલા દિવસે જે 18 તારીખે 4 વાગ્યા બપોરે કથાનું આરંભ થવાનો છે અને 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં ભવ્ય કે અતિ ભવ્ય ગોંડલના આંગણે શોભાયાત્રા નીકળવાની છે. તેની પણ અપડેટ તેનો અલગ વિડીયો બતાવવાનો છું, તો તે જોવાનું ભૂલશો નહીં. વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને અહીંથી તમે વ્યાસપીઠના દર્શન કરશો અને ત્યાર પછી સર્વ ઉપર સત્ય પ્રેમ અને કરુણાનો એવી રીતના જે ઉપર બોર્ડ મારવામાં આવેલું છે અને ખૂબ સરસ મજાનું જે વ્યાસપીઠના તમને દર્શન થશે. મહેમાનો માટે સરસ મજાની ખુરચી તેમજ અહીંયા સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ તમે જોઈ જ રહ્યા છો અને બંને સાઈડ એ જ રીતના છે. અને આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો અને જે અંદર એસી મેકેલા છે તેની માટેના જે આ એસીના પાછળ જે પંખા મેકવામાં આવે છે
તમે જોવો તો લાઈનમાં કેટલા બધા અહીંયા પાછળ મેકવામાં આવેલા છે. વ્યાસપીઠના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ જ્યાં ભોજન પ્રસાદ માટે અલગ વિભાગ બનાવવામાં આવેલો છે. અને ત્યાં લાઈનમાં એક બે ને ત્રણ એ રીતના ત્રણ ડોમ બનાવેલા છે. એક અલગ અલગ ડોમ છે, એક રસોઈ બનાવવા માટે છે, એક ભોજન પ્રસાદ માટે છે. અને આ જગ્યા ઉપર તમે જોવો ને તે આ કાર પાર્કિંગ માટે એક એરિયો બનાવેલો છે. ને સામેની તરફ તો પાણીના પરબ ને એવું બધું છે. અને સર્વપ્રથમ તો વાત કરીએ તો ભોજન પ્રસાદ વિભાગ માટે જતા જ અહીંયા તમને રાષ્ટ્રીય તિરંગો લહેરાતો બતાશે. આ જે બે ડોમ દેખાય છે તે ભોજન પ્રસાદ માટેના ડોમ બનાવવામાં આવેલા છે. અને એક્ઝેક્ટ તેની પાછળની તરફ જે રસોઈ ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તો તે આપણે જોવા જવાના છીએ. અને એક્ઝેક્ટ આ ડોમ તમે જોઈ રહ્યા છો તે VVIP પ્રસાદ માટેનો, મહેમાનો માટેનો અલગ ડોમ બનાવેલો છે. તો ત્યાં પણ આપણે જોશું. પ્રસાદ વિભાગમાં આપણે અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે. અહીંયા પણ સરસ મજાની ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે વિશાળ વિશાળ પંખા જે અહીંયા નાખવામાં આવેલા છે. એક ડોમમાં ત્રણ પંખા છે એમ, બીજો ડોમ છે એ તરફ પણ ત્રણ ડોમ પંખા બનાવેલા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે સરસ મજાની પાણીના ફુવારાની પણ એવી વ્યવસ્થા કરો, ભાવિ ભક્તોને ગરમીથી કોઈ પણ હેરાન કે પરેશાન ન થાય એની માટે સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઘણા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર વિશ્રામ પણ કરી રહ્યા છે. ભોજન માટે હજારો માણસોની પ્રસાદી કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આખો એક પાછળ ડોમ છે તે પ્રસાદી વિભાગ માટે બનાવવામાં આવેલ છે. એક સાથે એવા 18 થી 19 સોલા ઉપર જે પ્રસાદી બને છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ. આ જગ્યા ઉપર રસોઈ લાકડાના મદદથી દેશી સુલા ઉપર બનાવવામાં આવે છે. અને આ સુલો આ રીતના કંઈક બનાવેલો છે. આ આખો વિભાગ છે ને તે રોટલી માટે બનાવવામાં આવેલો છે. સ્ટાર્ટિંગમાં તો આપણે જોતા જઈએ કે લાઈનમાં ઘણા બધા જે તાવા મેકેલા છે અને સામેની તરફ જે લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે તે હું તમને બતાવવા જઈશ. લાઈવ ગરમા ગરમ જલેબી આ જગ્યા ઉપર બની રહી છે તે આપણે જોવા જતા પહેલા ખાસ સૂચના કે તમે લોકો વિડીયો જોવો તો ખરા પણ વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, લાઈક અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ તેમજ લોહ લંગરી બાપુ લખવાનું ભૂલશો નહીં. કેમ છે ભાઈ, મજામાં? પેલા ઓલું દેખે સામેની તરફ આપણે જે જલેબી ફાફડા તેમજ લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી હતી તે વિભાગ જોયો. હવે એક્ઝેક્ટ તેની સામેની તરફ અહીંયા શાક બકાલો તેમજ દાળ ભાત જે આ જગ્યા ઉપર બને છે. અને સામેની તરફ તમે જુઓ તો વેફર અને અહીંયા જે સંભારો આ કાઉન્ટર ઉપર બનાવેલો છે અને તે બનાવવા માટે ગરમ મસાલાનો ઉપયોગ થતો હોય તેનું કાઉન્ટર આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે. અને બીજું દાળ ભાતમાં ઉપયોગમાં આવતું જે કાઉન્ટર છે તે સામેની તરફ છે. તો આપણે ત્યાં જઈને જોઈએ. અને આ જો અહીંયા ગરમા ગરમ લાઈવ કઠોળ બની રહ્યું છે, કાળઝાળ તડકો પડી રહ્યો છે અને અહીંયા ભાવિ ભક્તોને ઠંડે ઠંડી જે ઘોળવાની સાઈઝ દેવામાં આવે છે. હવે આપણે આગળ જોવા જઈએ તો કોઈ પણ કથામાં બાપુના પહેલા દિવસે હાડા લાપસીનો પ્રસાદ હોય છે. અહીંયા તમે જુઓ આખે આખો જે મોટે મોટો ટોપ છે તે ફાડા લપસીના પ્રસાદીનો બનાવેલો છે. અને ઉપર તમે જુઓ ઘણું બધું ઘી અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા કવડો મોટો વિશાળ ટોપ છે તેમાં આપણે પૂરેપૂરા સમાય જાવીને કવડો વિશાળ ટોપમાં રસોઈ બનાવવામાં આવે છે. આપણે મિત્રો જે અહીંયા લાઈવ રસોઈ બની રહી હતી ત્યાં જોઈ, હવે એક જે તેની સામેની તરફ જ તે VVIP પ્રસાદ ભવન માટે એક અલગથી ડોમ બનાવવામાં આવેલો છે. એવી રીતના બે ડોમ છે સામેની તરફ જે સેવા કરવા આવતા ભાવિ ભક્તો માટે ડોમ બનાવેલો છે અને અહીંયા VVIP છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ કઈ રીતના તેમની વ્યવસ્થા છે. તો આપણે તેમની અંદર એન્ટ્રી તો કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જોઈ જ રહ્યા છો ઘણા બધા એવા ફુવારાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા પણ પૂરેપૂરું ગરમી ન થાય તેવું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને સામેની તરફ તો તમે જોઈ જ રહ્યા છો કે ખૂબ વિશાળ પંખા જે ચાલુ છે. તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ. VIP પ્રસાદ ભવનમાં આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જોઈ જ રહ્યા છો ઘણા બધા લાઇનમાં ટેબલ સરસ મજાના ગોઠવવામાં આવેલા છે. અને અહીંયા
ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિ ભક્તો માટે. ગરમી નો થાય તો મેં તમને આગળ જણાવ્યું એમ. ત્યાર પછી અહીંથી ડીશો ને એવું બધું લેવાનું હોય છે. ઘણા બધા સ્વયંસેવકો આ જગ્યા ઉપર વિશ્રામ કરી રહ્યા છે. વીઆઈપી પ્રસાદ ભવન ખંડ નિહાળે એક્ઝેક્ટ એની મારી પાછળ બેક સાઈડમાં જોઈ રહ્યા છો. ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જે સ્વયંસેવકો માટે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું પોતાની ખાસ કરીને તે વિડીયોને શેર કરો અને વિડીયો લાઈક કરો. લાઈક તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.